वंदे मातरम नमस्कार श्री वशिष्ठ विद्यालय वाव गुजरात मीडियम मा हूं मेघा कृष्णाबेन धोरण 5 मा इंग्लिश विषय मा अभ्यास कराउ छु तो विद्यार्थी मित्रों आज आपने यूनिट 2 सीखवानो छे यूनिट 2 मा घणी बड़ी एक्टिविटी छे तेमाथी एक एक्टिविटी छे एक्टिविटी 4a अ लवली फेयर फेयर सांभळीने જ આપણને મનમાં ઉત્સાહ અને ઉમંગ આવી જાય છે ફેયર એટલે કે મેળો બરાબર છે F-A-I-R ફેર એટલે મેળો મેળામાં શું શું હોય છે તમને ખબર જ છે તમે બધા મેળામાં જાઓ છો બરાબર છે મેળામાં ઘણી બધી સ્ટોલ્સ દુકાનો બીજું શું હોય છે બલૂન મેન ફુગાવાળા હોય છે જગન્નાથ જાદુગર હોય છે બીજું મદારી પણ હોય છે ત્યારબાદ સ્નેક સ્નેકની દુકાનો પણ હોય છે નાસ્તાની સ્નેક S-N-A-K સ્નેક એટલે સાપ અને S-N-A-C-K સ્નેક એટલે નાસ્તો યાદ રાખજો બંનેનો ઉચ્ચાર સેમ છે પણ બંનેનો અર્થ અલગ અલગ છે તો સ્નેક પાર્લર કે નાસ્તાની દુકાનો પણ હોય છે અલગ અલગ રમકડાઓ ટોય શોપ હોય છે ટી સ્ટોલ્સ હોય છે ઘણી બધી દુકાનો હોય છે ને મેળામાં એક મોટું ક્રાઉડ એટલે કે તોડું જ હોય છે મોટે ભાગે તમે કોઈ દિવસ મેળો ખાલી ના જોયો તોડામાં જ મેળો હોય છે આપણા મમ્મી પપ્પા પણ આપણને કહેતા હોય છે કે બેટા સાથે રહેજે સાથે જાજે એકલા આપણને ન જવા દે છે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો એવો જ એક લવલી ફેર એક ગામમાં ને મોટે ભાગે મેળો ગામડામાં જ હોય છે મોટે ભાગે શહેરમાં પણ હોય છે પણ ગામડામાં વધારે હોય છે તે પણ નદીના કિનારે છે હવે દીવર બેન તમે કહેશો કે ટીચર બેન એટલે તો કે મારા પપ્પા કે મમ્મી જે પૈસા લેવા જાય છે ઉપાડવા જાય છે પાસબુક લેવા જાય છે પર વગેરે વગેરે જેવા કામ કરે છે અહીંયા બેંક એટલે કિનારો પણ થાય છે બરાબર છે સ્પેલિંગ સેમ છે પણ અર્થ અલગ અલગ છે તો આપણે આજે એ જોઈશું એક્ટિવિટી 4a અ લવલી ફેર પહેલા તો તમે યુનિટ 2 એનું હેડિંગ જ તમે જોઈને ખ્યાલ આવી જાય અમ્રેલાસ આર કલરફુલ એટલે કે આ પાઠમાં એક વચન અને બહુવચનનો ઉલ્લેખ વધારે થયો છે એક વચન કિતમાં માત્ર એક અને એક જ વસ્તુ હોય અને બહુવચન એટલે કે બે કે બેથી વધારે હોય છે ક્લિયર તો અહીંયા અમ્રેલાસ બહુવચન છે એમાં એક્ટિવિટી 4a અ લવલી ફેર તમારા ટેક્સ્ટ બુકમાં ખૂબ સરસ મજાના ચિત્ર આપેલા છે ત્યાંથી આ ફેર છે એવા 1 2 3 4 5 6 એવા પાંચ જ ચિત્ર આપ્યા છે તેમાં શું શું દેખાય છે તે બધું ખૂબ સરસ મજાનું આપવામાં આવ્યું છે અને આ સ્ટોરીમાં રાની અને રહીમ એ બંનેના સંવાદ અહીંયા આપવામાં આવેલા છે રાની અને રહીમ જે મેળામાં જાય છે અને રાનીને જે જે મનમાં પ્રશ્ન થાય છે તે બધા રહીમને પૂછે છે અને રહીમ ખૂબ સરસ એના આન્સર આપે છે તો આપણે આજે પાઠ જોઈશું અ લવલી ફેર લવલી એટલે અતિ સુંદર લવલી ફેર ધેર ઇઝ અ લવલી ફેર ઇન ધ વિલેજ વિલેજમાં ખૂબ સુંદર એક મેળો છે ને એ મેળો ક્યાં છે લવલી ફેર એ બક્ષીપુર ગામમાં છે બક્ષીપુર ગામ એ ખૂબ નાનું છે સ્મોલ વિલેજ છે બરાબર છે ધેર ઇઝ અ સ્મોલ વિલેજ એક નાનું ગામ છે એ ગામનું નામ શું છે ધ વિલેજ નેમ ઇઝ બક્ષીપુર શું નામ છે બક્ષીપુર ધ ફેર ઇઝ ઇન ધ બક્ષીપુર તો મેળો ક્યાં છે બક્ષીપુરમાં વિલેજ અ રિવર બે હવે આ મેળો નદીના કિનારે છે મોટે ભાગે મેળો કોઈ મંદિર છે કે પછી નદી કિનારો છે એવી જગ્યાએ જ ભરાય છે તો મેળો ધેર ઇઝ અ ફેર ઓન અ રિવર બે નદીના કિનારે મેળો છે મેન વુમન ચિલ્ડ્રન હવે મેળામાં ફક્ત એક માણસ એક વ્યક્તિ એક બાળક ના હોય ઘણા બધા હોય છે એટલે દરેકમાં બહુવચન છે જુઓ વાર મેન ઇન ધ ફેર મેળામાં કોણ કોણ છે તો મેન માણસો વુમન એટલે કે સ્ત્રીઓ અને ચિલ્ડ્રન એટલે કે બાળકો આ બધા મેળામાં છે શોપકીપર્સ મેળામાં શું હોય છે શોપકીપર્સ દુકાનદારો હોય છે તેમની નાની 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 અલગ અલગ દુકાનો હોય છે કોઈની ટોય શોપ્સ હોય છે કોઈની સ્નેકની હોય છે કોઈની ટી સ્ટોલ હોય છે શોપ્સ એટલે પણ દુકાન અને સ્ટોલ એટલે પણ દુકાન તો સ્ટોલ થોડી શોપ કરતા નાની હોય છે બરાબર છે તો હવે અલગ અલગ સ્ટોલ કપડાનો સ્ટોલ હોય છે ચપ્પલનો સ્ટોલ હોય છે રમકડાનો સ્ટોલ હોય છે હવે ઘણી મોટી મોટી દુકાનો હોય છે ટી સ્ટોલ હોય છે આઈસ્ક્રીમ સ્ટોલ હોય છે બધું મેળામાં છે રાણી ને રહી હવે રાણી અને રહી એ બંને મેળામાં જાય છે તો રાણી જે છે ને એ 5 યર્સ ઓલ્ડ રાણી 5 વર્ષની છે કેટલા વર્ષની છે રાણી 5 વર્ષની છે અને રહી રહી બી સ્ટાન્ડર્ડ 5 રહી 5મા ધોરણમાં ભણે છે રહી બી સ્ટડી 5 સ્ટાન્ડર્ડ એ 5મા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે તો યાદ રાખજો રાણી 5 વર્ષની છે અને રહી 5મા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે હવે બલૂન્સ હવે રાણી અને રહીમ ફર્સ્ટ ક્યાં હોય છે બલૂન મેન વાળા પાસે ઉભેલા હોય છે તો રાણી પ્રશ્ન પૂછે છે મેળામાં જાય છે ને તો પૂછે છે કે વેર ઇઝ ધ બલૂન મેન ફુગ્ગાવાળો ક્યાં છે રાણી રહીમને પ્રશ્ન પૂછે છે તો રહીમ કહે છે
The balloon man is near the tea stall. Balloon man leke fugga var kya chhe? Chani dukan pase chhe. The balloon man is near the tea stall. Ane teni pase there are many balloons, colorful balloons. Ane pase kya balloons chhe? Colorful balloons chhe. There are colorful balloons. Ane pase chhe. Abe jo balloon man leke fugga var. E kya chhe? Tea stall ne pase. Tamara chitra ma jo jo. Abe aa joya pachi rani puche chhe. કે પેલા બાળકો છે બરાબર છે તે કોણ છે એમ પૂછે છે હુ આર ધે તે કોણ છે બધા રાણી રહીને પૂછે છે તો રહી કહે છે ધે આર માય નેબર્સ તે મારા પડોશીઓ છે એમાં કોણ કોણ છે આશિક છે વેદાંત છે નજીકિતા છે ભાવિક છે એવા પાંચ એના પડોશી છે પાંચ કે છ તો તેઓ શું જોઈ રહ્યા છે વોટ આર ધે લુકિંગ એટ ધેટ તેઓ ક્યાં શું જોઈ રહ્યા છે તો રાણી જવાબ આપે રાણી પ્રશ્ન જે પૂછે છે ને રહી કહે છે આ બલૂન્સ તેઓ શું જોઈ રહ્યા છે કલરફુલ બલૂન્સ એ બધું તે સરસ મજાના રંગબેરંગી ફુગ્ગાઓ જોઈ રહ્યા છે બલૂન મેં ક્યાં છે ટી સ્ટોલ પાસે નિયર ધ ટી સ્ટોલ હવે ત્યારબાદ મેરી ગો રાઉન્ડ અને ચાઇલ્ડ રાણી જે 5 વર્ષની છોકરી છે ને તે પૂછે છે કે વોટ ઇઝ ધીસ આ શું છે તો રહીમ સેસ ધેર ઇઝ અ ચાઇલ્ડ વ્હીલ એ ચાઇલ્ડ વ્હીલ અને મેરી ગો રાઉન્ડ છે અને જે નાનું ચક્ર દેખાય છે તે મેરી ગો રાઉન્ડ છે There is a merry-go-round. It is small. તે નાનું ચક્ર છે અને small છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે small ચક્ર હોય છે ને merry-go-round એમાં 4 કે 5 પલ્લા હોય છે કે 6 પણ જે joint wheel એટલે કે મોટું ચક્ર એમાં 10 12 કે એવા પલ્લા હોય છે અને એ બંને સાથે જ છે નજીક જ છે. તો the merry-go-round અને joint wheel. The joint wheel is near the merry-go-round અથવા the merry-go-round is near the joint wheel. હવે the joint wheel કેવું છે? Huge. H-U-G-E. હ્યુઝ એટલે કે વિશાળ મેરી ગો રાઉન્ડની સરખામણીમાં જાયન્ટ વ્હીલ હ્યુઝ છે વિશાળ છે હવે આઈસ્ક્રીમ સ્ટોલ હવે તેમને આઈસ્ક્રીમ સ્ટોલ દેખાય છે તો રાણી પૂછે છે શું પૂછે છે રાણી કે તે શું છે વોટ ઇઝ ધીસ તે શું છે અથવા વોટ ઇઝ ધેર ત્યાં શું છે તો રહીમ જવાબ આપે છે ધેર ઇઝ અ આઈસ્ક્રીમ સ્ટોલ આઈસ્ક્રીમ સ્ટોલ છે આઈસ્ક્રીમ સ્ટોલ ક્યાં છે અંડર ધ ટ્રી ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી અથવા The ice cream stall is near the giant wheel. Giant wheel નજીક પણ છે. ત્યાર પછી તો રાણી કહે છે I will buy ice cream. મારે ice cream ખરીદવું છે. B-U-Y buy એટલે ખરીદવું અને B-Y-E buy એટલે કે આવજો. ઉચ્ચાર સેમ છે. યાદ રાખજો. સ્પેલિંગ અલગ અલગ છે. અર્થ પણ અલગ અલગ છે. તો buy એટલે કે ખરીદવું. બરાબર છે કે I will buy ice cream. તો પછી લોકો આઈસ્ક્રીમ ખાય છે લેટ્સ ગો ચાલો આપણે જઈએ આઈસ્ક્રીમ ખાઈએ હવે એ લોકો જગલર ને જુએ છે તો રાણી પૂછે છે વોટ ઇઝ ધેટ મેન એનો માણસ કોણ છે શું શું કરી રહ્યો છે અથવા શું છે તો એના હાથમાં તો રહીમ કરે છે હી ઇઝ અ જગલર એટલે જાદુગર છે હાથની કરામત થી બધું બતાવે છે તો એના હાથમાં શું છે બોક્સ ધેર ઇઝ અ બોક્સ ઇન જગલર્સ હેન્ડ જગલર ના હાથમાં બોક્સ છે ધ બોક્સ ઇઝ એમ્પ્ટી એ બોક્સ કેવું છે એમ્પ્ટી એટલે કે ખાલી છે ને એની પાસે એક ટેબલ છે એ ટેબલ પર શું શું છે બોટલ્સ છે સીસીઓ છે બોલ્સ બોલ છે અને બોક્સ બોક્સ પણ છે આ બધું ત્યાં ટેબલ પર મૂકેલું છે ને એ બધું જગલરની નજીક છે અથવા જ ટેબલની ઉપર છે ને બધું એમ્પ્ટી છે હવે ગર્લ તો વોટ ઇઝ ધેટ ગર્લ પેલી ગર્લ કોણ છે રાણી એમ પૂછે છે ના રાણી જ રહીને કહે છે કે લુક એટ ધેટ ગર્લ જો પેલી છોકરી બરાબર ચિત્રમાં જો તમને આ બતાવ્યું હશે છોકરી દોરડા પર છે એની પાસે ધેર ઇઝ અ લોંગ બમ્બુ ઇન હર હેન્ડ તેના હાથમાં લાંબો વાંસ છે બરાબર છે તેના હાથમાં લોંગ બમ્બુ એક લાંબો વાંસ છે જેનાથી એનું બેલેન્સ રહે છે કે પડી ન જઈ શકે બરાબર છે અને ટીકવી શકે છે એના હાથમાં એક લાંબો વાંસ છે ઇન હર હેન્ડ હવે એની પાસે એક એના પિતાજી ઉભા છે ઇઝ હર ફાધર એના પિતાજી એના ફાધર પાસે શું છે ઈ હેઝ અ ડ્રમ તેમની પાસે ડ્રમ છે એટલે કે ઢોલ છે અને તે વગાડી રહ્યા છે જોઈને વિદ્યાર્થી મિત્રો એક અદ્ભુત ટ્રિક છે આ
દોડડા પર ચાલુ કે સહેલી વાત નથી બરાબર છે વિદ્યાર્થી મિત્રો આ એક યુક્ત સરસ મજાની યુક્તિ કીધી છે તો ઇટ ઇઝ અ વન્ડરફુલ ટ્રી ને અ લવલી ફેર ઇઝ અ બક્સીપુર ઇઝ અ લવલી ફેર બક્સીપુરમાં ખૂબ સરસ મજાનો મેળો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ લવલી ફેર ની સ્ટોરી સમજા તો હવે આપણે ક્વેશ્ચન આન્સર પણ જોઈ લઈએ ને થોડા તો વેર ઇઝ ધ ફેર ધ ફેર ઇઝ ઇન ધ બક્સીપુર બક્સીપુર શું છે વિલેજ છે The fair is on the river bank. આ બેમાંથી કોઈ પણ એક આન્સર તમે લખો તો પણ સાચું બંને લખો તો પણ સાચું Where means ક્યાં Is the balloon man at the fair? મેળામાં ફુગ્ગાવાળો છે તમને ખબર છે કે છે તો Yes, the balloon man is at the fair. મેળામાં છે Who are there in the fair? મેળામાં કોણ કોણ છે Man, woman, children are in the fair. Man, woman and children. માણસો સ્ત્રીઓ અને બાળકો. Where is the balloon man? ફુગ્ગા વાળો ક્યાં છે? The balloon man is near the tea stall. ફુગ્ગા વાળો ક્યાં છે? જમણી દુકાન પાસે છે. Where is the ice cream stall? Ice cream stall ક્યાં છે? Where is ક્યાં? The ice cream stall is under the tree. ઝાડની નીચે છે અથવા near the giant wheel એ પણ તમે લખી શકો છો. Where is the girl? The girl is on the rock. Girl ક્યાં છે? દોડડા પર છે. જો વિદ્યાર્થી મિત્રો આ સ્ટોરીમાં હું પ્રશ્ન મે લખ્યા છે હજુ પણ તમે વધારે પ્રશ્ન કરી શકો છો બરાબર છે વંદે માતરમ